અરવલ્લી જિલ્લાની બાયડ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં 61.1% જેટલું મતદાન થવા પામ્યું હતું. મતદારોએ મતદાન કરવા માટે લાંબી લાઇનો લગાવી હતી. મતદારોમાં મતદાન પ્રત્યે જાગૃતિ જોવા મળી રહી છે. ભાજપના ઉમેદવાર ધવલસિંહ ઝાલાએ વતન ધરમડીવાંટામાં મતદાન કર્યું હતું, તો કોંગ્રેસના ઉમેદવાર જશુભાઈ પટેલે વતન માલપુરના હેલોદર ગામે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. મતદાન પછી બંને ઉમેદવારે પોતપોતાની જીતના દાવા કર્યા હતા. 2017માં આ જ બેઠક પર કોંગ્રેસમાંથી ધવલસિંહ ઝાલા ચૂંટાઈને આવ્યા હતા, પરંતુ ધવલસિંહ ઝાલા ભાજપમાં જોડાતા આ બેઠક ખાલી પડી હતી. આ બેઠક પર કુલ 2,31,000 જેટલા મતદારો છે. મતદારો માટે 378 મતદાન કેન્દ્રો ઉભા કરવામાં આવ્યા હતા. ત્યાં મોટી સંખ્યામાં મતદારો સવારથી જ પોતાના મતાધિકારનો પ્રયોગ કરવા માટે આવી પહોંચ્યા છે. ખાસ કરીને મહિલાઓમાં પણ એટલો જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મહિલાઓ મોટી સંખ્યામાં મતદાન કરવા માટે પહોંચી છે. બાયડમાં અંદાજે 2 લાખ કરતાં વધારે મતદાતાઓ છે, પુરુષ મતદાતાઓ અને મહિલા મતદાતાઓ. અરવલ્લી જિલ્લા ચૂંટણી પંચ દ્વારા વિશેષ વ્યવસ્થા કરાઈ છે, દિવ્યાંગો માટે પણ ખાસ વ્યવસ્થા કરાઈ છે, અને ચૂંટણી પંચ દ્વારા પણ જે તમામ જે નજર છે, અધિકારીઓ છે, અહીંયા તૈનાત છે. કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે પોલીસ તંત્ર પણ સજ્જ છે. અંકિત ચૌહાણ, ડીડી ન્યૂઝ, માલપુર.